नमस्कार, स्वागत छे आपनुं डीटीवी न्यूज मां। दाहोदथी आणंद जती मेमू ट्रेनना पाछळ लागેલા એન્જિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે પેસેન્જરને નીચે ઉતારી લેવાતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। दाहोदथी वहेली सवारे 11:25 कलाके आणंद जवा माटे उपड़ती मेमू ट्रेन आजे पेसेंजर लई आणंद जवा निकली हती। त्यारे दाहोदथी 12 किलोमीटर दूर आवेल जेकोट स्टेशन नजीक ट्रेनना पाछळ लागેલા એન્જિનમાં धुमाड़ो निकळતા હોવાનું ત્યાંના લોકોએ જોતા બૂમાબૂમ કરી હતી, જેને પગલે ગાર્ડનું ધ્યાન તે તરફ ખેંચાયું હતું। તાત્કાલિક ટ્રેન રોકી દેવામાં આવી હતી અને આગળના તમામ કોચમાંથી પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા। ઘટનાની જાણ રેલવેના અધિકારીઓ તેમજ દાહોદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આખું એન્જિન આગની લપેટમાં આવી ગયું હતું। તેની આગળ લાગેલા બે કોચ સુધી આગ પહોંચી ગઈ હતી। તે સમય ફાયર બ્રિગેડ આવી પહોંચતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ત્રણ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘટનાને પગલે પંચમહાલ રેન્જ આઈજી, દાહોદ એસપી સહિત પોલીસ કાફલો તેમજ રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। રેલવેનું પાછળનું એન્જિન તેમજ બે કોચ છૂટા પાડી ટ્રેનને આગળ રવાના કરાઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હાશકાર અનુભવ્યો હતો। ઘટનાને પગલે આશરે 1 કલાક જેટલો સમય રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો। આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ રેલવેની એક લાઇન શરૂ કરી ધીરે ધીરે રેલવે વ્યવહાર પૂર્વવત કરાયો હતો। આગ કયા કારણોસર લાગી તે ચોક્કસ જાણી શકાયું નથી। હાલ તંત્ર દ્વારા એફએસએલની મદદ લઈ આગ કયા કારણોસર લાગી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। દાહોદથી ગાડીમાં બેઠેલો મેમોમાં એટલે રસ્તામાં આગ ચાલું થઈ ગઈ એટલે બધા પેસેન્જર નીચે ઉતરી ગયા, હું મારી બેગ લઈને નીચે ઉતરી ગયો। પછી કઈ રીતના પરિસ્થિતિ જોઈ તમે? મેં બહાર જઈને પરિસ્થિતિ, ધુમાડો બરાબર એન્જિનમાં નીકળવા માંડ્યો ગાડીનો, એટલે પછી હું બહાર નીકળી ગયો। પછી ત્યાંથી હું નીકળી ગયો, સ્ટેશન પર આવી ગયો। કેટલા લોકોને આમાં ઘાયલ થયા કે એવું કહે? કોઈ ઘાયલ થયું નથી, કોઈ જાનહાનિ નહીં થઈ। ધર્મેશ પટેલ। આજરોજ આ જેકેટ રેલવે સ્ટેશન પાસે દાહોદ આણંદ મેમુ ટ્રેનને એન્જિનના ભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી, એ સંદર્ભે આ જગ્યાની વિઝિટ કરી છે। એફએસએલની ટીમ અહીંયા બોલાવવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે કે આ ચોક્કસ આગ લાગવાનું મુખ્ય કારણ શું છે।